વાસ્તુશાસ્ત્ર ટિપ્સ. ધનની દેવી લક્ષ્મી સ્વયં આ ઘરોમાં આવે છે. સામેથી તે પ્રસન્ન ચિત્તે પધરામણી કરે છે. તિજોરી હંમેશા ભરેલી રહે છે ધન ધાન્યથી ભરપૂર. સુખી, સમૃદ્ધ અને આરામદાયક જીવન માટે દેવી લક્ષ્મીની કૃપા હોવી ખૂબ જ જરૂરી છે. દેવી લક્ષ્મીની કૃપા હોય તો જીવનમાં સુખ, શાંતિ, આનંદ અને જીવન રાહતમય હોય છે. કુટુંબ, ફેમિલી દરેકમાં પ્રેમભાવ બની રહે છે, નહીં તો ગરીબી બહુ સતાવે છે. તેથી લોકો ધનની દેવી માતા લક્ષ્મીની કૃપા અને આશીર્વાદ મેળવવા માટે વિવિધ પ્રકારના પ્રયાસો કરતા રહે છે. મા લક્ષ્મીને રિઝર્વા, હંમેશા તેમને માટે ખુશ કરવા અને એમના આશીર્વાદ, એમનો પ્રેમ મળતો રહે તેવા પ્રયત્નો કરતા રહેતા હોય છે. વાસ્તુશાસ્ત્રમાં જણાવવામાં આવ્યું છે કે મા દેવી લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે શું શું કામ કરવું જોઈએ, તેમજ જે ઘરોમાં માતા લક્ષ્મી હંમેશા વાસ કરે છે અને તેમની કૃપા અને તેમના આશીર્વાદથી આવા ઘરોમાં ક્યારેય પણ ધન ધાન્યની કમી નથી રહેતી. હંમેશા પૈસા અને ધનની આપૂર્તિ રહે છે, ભરપૂર સમૃદ્ધિ હંમેશા બનેલી રહે છે. તેના બદલે એમ પણ કહી શકો તમે કે માતા લક્ષ્મી આવા ઘરો તરફ સામેથી આવતા હોય છે. પ્રસન્ન ચિત્તે તે સામેથી જ આવા ઘરો તરફ પોતાના કુમકુમ પગલા પાડતા હોય છે. આજે આપણે જાણીએ કે વાસ્તુશાસ્ત્ર મુજબ કયા ઘરોમાં દેવી લક્ષ્મી હંમેશા માટે નિવાસ કરે છે. મા લક્ષ્મીની કૃપા હંમેશા કેવા ઘરો તરફ બની રહે છે, જેથી તમે પણ દેવી લક્ષ્મી અને ધનને આકર્ષવામાં સફળ થઈ શકો, મા લક્ષ્મીની કૃપા તમે પણ પ્રાપ્ત કરી શકો કાયમ માટે, હંમેશા માટે, અને સુખ સમૃદ્ધિને તમે કાયમ માટે પોતે, પોતાના માટે, પોતાના ફેમિલી માટે પણ, કુટુંબ માટે પણ તેને પ્રાપ્ત કરી શકો. આ ઘરોમાં માતા લક્ષ્મીનો વાસ હંમેશા માટે રહે છે. જીવનમાં સંપત્તિ આકર્ષવા માટે દેવી લક્ષ્મીનો આશીર્વાદ મેળવવો ખૂબ જ જરૂરી છે. અને આપણે વાસ્તુશાસ્ત્રમાંથી તેની પદ્ધતિઓ વિશે જાણીએ કે કેવા કેવા ઉપાયો કરવાથી મા લક્ષ્મીની કૃપા આપણા ઉપર, આપણા શિષ્ય ઉપર કાયમ માટે એમની કૃપા અને આશીર્વાદ તેઓ વરસાવતા રહે અને કાયમ તે આપણા ઘરમાં અને આપણા કાર્યોમાં, વેપારમાં તેમનું સ્થાન રાખે. સંબંધોમાં પ્રેમ. સંબંધોમાં પ્રેમ એક એવું ઘર જેમાં તમામ સભ્યો એકબીજા સાથે પ્રેમથી રહે છે. તેઓ એકબીજાને હંમેશા મદદ કરવા માટે તત્પર રહે છે. જ્યાં વડીલોનું સન્માન અને સેવા કરવામાં આવે છે, બાળકોને પ્રેમ અને સ્નેહ આપવામાં આવે છે, જ્યાં સ્ત્રીઓનું હંમેશા સન્માન થાય છે, તે ઘરોમાં માતા લક્ષ્મીનો વાસ હંમેશા માટે કાયમ રહે છે. મા લક્ષ્મી આવા ઘર ઉપર હંમેશા એમની કૃપા બનાવી રાખે છે. તેથી ઘરમાં ઝઘડો, કંકાસ ન કરવો, એકબીજાનું અપમાન ન કરવું, તો જ માતા લક્ષ્મી તમને તેમના ભરપૂર આશીર્વાદ આપશે અને તેમની અમિત દ્રષ્ટિથી તેમની છાયા તમારા ઘર ઉપર અને તેમના પગલા તમારા ઘર ઉપર, તેમનો વાસ તમારા ઘરમાં હંમેશા માટે રહેશે. સ્વચ્છતા. સ્વચ્છતા ઘરો, સ્વચ્છ ઘરો
જે હંમેશા ચોખ્ખા રહેતા હોય છે. રાત્રિના સમયે રસોડામાં એઠવાડ કે વાસણો છોડવામાં આવતા નથી. ઘરના દરવાજા અને બારીઓ તૂટેલી ના હોવી જોઈએ. તે ઘરોમાં માતા લક્ષ્મીનો સદાય વાસ હોય છે. માતા લક્ષ્મીને તેવા ઘરો હંમેશા પસંદ આવે છે. માં લક્ષ્મીને સ્વચ્છતા અને ચોખ્ખાઈ ખૂબ જ પસંદ છે. તેથી એટલું ધ્યાન રાખવું કે ઘરમાં કચરો અને ગંદકી ન રાખો, અસ્તવ્યસ્તતા ન રાખો. ચીજોને ચારે તરફ ધૂળ હોય, ઘરમાં બાવા બાજેલા હોય કે પોતાની વસ્તુઓને સાચવીને યોગ્ય જગ્યાએ રાખો, તેમજ ઘરના દરવાજા અને બારીઓ તૂટેલી કે નુકસાન ન કરવી જોઈએ. પ્રવેશ દ્વાર હંમેશા સ્વચ્છ અને સારી પરિસ્થિતિમાં હોવું તે પણ ખાસ મહત્ત્વનું છે. તો તે પણ ધ્યાન રાખવું કે દરવાજાની સામે ક્યારે પણ કોઈ પગરખા હોય કે પછી કોઈ પણ પ્રકારની ગંદકી હોય તે ના હોવું જોઈએ. દાન, ચેરિટી. દાન એવા ઘરો જ્યાં દરરોજ ભગવાનની પૂજા અર્ચના કરવામાં આવે છે, જ્યાં સમયાંતરે દાન પણ કરવામાં આવે છે, જરૂરતમંદને મદદ કરવામાં આવે છે, ગરીબ અને તકલીફવાળા લોકોને જ્યાં સહાય કરવામાં આવતી હોય તેવા ઘર, એટલે કે આવા પરિવારમાં પૈસાનો પ્રવાહ હંમેશા વધતો રહે છે. ક્યારે પણ ત્યાં સંપત્તિ ધન ધાન્યની કમી રહેતી નથી. આવા લોકોને ક્યારેય પણ આર્થિક સ્થિતિ સંકટનો સામનો કરવો પડતો નથી. માં લક્ષ્મીને પણ એવા ઘરો ખૂબ જ પસંદ છે કે જે ઘરોમાંથી જ્યાં જરૂરતમંદોને મદદ મળતી હોય, સહાય થતી હોય, અને એવા ઘરો ઉપર માં લક્ષ્મી હંમેશા છૂટા હાથે પોતાના આશીર્વાદ અને પોતાના ધન ધાન્યથી તેમને સમૃદ્ધ જાળવી રાખે છે. જ્ઞાનીઓનું સન્માન. જે ઘરોમાં જ્ઞાની લોકો અને સંતોનો આદર થાય છે, જ્યાં ત્યાં તેમના બતાવેલા માર્ગ પર ચાલવાની પરંપરા હોવી જોઈએ. જ્યાં જે જ્ઞાની હોય તે કહેતા હોય તે પ્રમાણે તેની વિચારોનું, આદર્શોનું પાલન થતું હોય, તેમના બતાવેલા રસ્તા પર ચાલવાનું, જ્યાં હોંશે હોંશે તેનો અમલ થતો હોય, તેમના પર માતા લક્ષ્મી તેમજ માતા સરસ્વતીની કૃપા રહે છે. તે જ સમયે દેવી લક્ષ્મી જે લોકો મૂર્ખનું સન્માન કરે છે અથવા તેમની વાહિયાત અને કામ વગરની વાતો સાંભળે છે, અને જે લોકો ખરાબ સંગતમાં રહેતા હોય છે, જે લોકો ખોટા લોકોનો સહકાર સાથમાં રહેતા હોય છે, તેમનાથી માં લક્ષ્મીને નારાજ થવામાં પણ સમય નથી લાગતો. આ બાબતોનું દરેકે હંમેશા ધ્યાનમાં રાખવું જોઈએ. તો મિત્રો, તમે કયા ગામ કે શહેરમાંથી આ વિડીયો સાંભળી રહ્યા છો તે આપના ગામ કે શહેરનું નામ કોમેન્ટમાં જરૂરથી જણાવશો. અમને જાણીને આનંદ થશે કે અમારા વિડીયો ક્યાં ક્યાં સુધી પહોંચે છે. અને જો તમને વિડીયો ગમ્યો હોય, માહિતી ગમી હોય, તો વિડીયો લાઈક કરજો. ધન્યવાદ. નમસ્કાર.